અમદાવાદના રખિયાળ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલનો વિડિયો વાયરલ થયો, જેમાં હોસ્પિટલ પર સ્ટાફની બેદરકારીનો આરોપ લાગ્યો છે। વાયરલ વિડિયોમાં દર્દી મોત પહેલા તરફડિયા મારતો રહ્યો, તો બીજી બાજુ પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલનો સ્ટાફ ઊભા રહીને માત્ર જોતા રહ્યા। દર્દીના મોત પહેલાનો આ વિડિયો છે અને પરિવારજનો દ્વારા જ બનાવવામાં આવ્યો। દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ, આજુબાજુ રહેલા સ્ટાફ દ્વારા કોઈ સારવાર કરવામાં ન આવી અને સૌ કોઈની નજર દર્દીની મોત નીપજ્યું હતું। પેમેન્ટ પૂરું હતું ને, એટલે અમે 1 લાખ રૂપિયા જમા કરાયા અને અમને સ્પેશિયલ સેમીમાં એમને એડમિટ કર્યા। એડમિટ કર્યા બાદ અમારું ગુરુવારે ઓપરેશન હતું, તારીખ બે તારીખે। એટલે ઓપરેશન દરમિયાન જ્યારે ઓપરેશન હતું તે સવારમાં અમારા રિલેટિવ આવીને અમને એવું કીધું કે આ ઓપરેશન આયુષ્માન ભારતમાં થાય છે, તેથી અમે સરને એવું કીધું કે અમારે આયુષ્માન ભારતમાં અમારું કેમ ન થાય। ત્યારે સરે અમને ગોળ ગોળ વાત ફેરવી અને એવું કીધું હતું કે ભાઈ તમારી હાથમાંથી ચામડી લેવાની છે, એટલે એ નહોતું થતું, પણ તમે કહેતા હોય તો શરીરના છાતીના ભાગમાંથી ચામડી લઈ અને તમારું ઓપરેશન કરી દઈએ। પરિવારનો એ પણ આક્ષેપ છે કે અગાઉ તેમને સરકારની યોજના મુજબ સારવાર કરવાની ના પાડવામાં આવી હતી, જો કે દર્દીના સંબંધીઓ દ્વારા સરકારી યોજના હેઠળ ઓપરેશન કરવાની સલાહ અપાતા હોસ્પિટલ દ્વારા અલગ અલગ બહાના બતાવવામાં આવ્યા, જે બાદ પરિવારજનોએ દર્દીની ચિંતા કરતા આખરે 1 લાખ રૂપિયા ભરીને સારવાર શરૂ કરાવી। જો કે પૈસા ખર્ચવા છતાં હોસ્પિટલ સ્ટાફે બેદરકારી રાખી હોવાનો પરિવારનો આક્ષેપ છે। આખરે આ મામલે પરિવારજનોએ રખિયાળ પોલીસને જાણ કરી હતી। હાલ તો રખિયાળ પોલીસે મૃતકની પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કામગીરી શરૂ કરી છે અને અકસ્માતે મોતની નોંધ દાખલ કરી છે। પીએમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। મને શ્વાસ બહાર જ નથી નીકળતો યાર, ના ના યાર, અમે 15 દિવસથી હેરાન થઈ છે, શ્વાસ નથી લેતા। તમે જોવો તો ખરા, તમે યાર જોવો તો ખરા કેટલા ટાઈમથી એમને શું તકલીફ છે। ધીમે ધીમે વિડીયો કોલિંગ નથી, શૂટિંગ ઉતારું છું, શ્વાસ નથી લેતા યાર તમે યાર। અરે બોલાવો ને યાર ફટાફટ યાર, કઈ થઈ જશે ને તો તમારી જવાબદારી રહેશે હો। તમામ સ્ટાફને કહું છું અહીંયાથી કોઈને બહાર નહીં નીકળવા દેવામાં આવે। તો આ દ્રશ્ય એક સમય પર વિચલિત કરી શકે, પણ જ્યાં જેને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યું છે એ ડોક્ટર્સ એ પેરામેડિકલ સ્ટાફ માત્ર તમાશો જોતા રહ્યા, દર્દી કઈ હદે કણસતો હતો અને આ તમામની સામે જ દર્દીનો જીવ ગયો છે। હોસ્પિટલ પર પણ કેટલાક આરોપો પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। દુઃખની વાત એ છે કે જે દર્દી છે તેમનું મૃત્યુ થઈ ગયું છે, શ્વાસમાં ઘણી તકલીફ થતી હતી અને કઈ જ કાર્યવાહી કોઈ પ્રક્રિયા કોઈ ટ્રીટમેન્ટ ના કરવામાં આવી અને અંતે દર્દીએ જીવ ખોયો છે।